નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે પણ મહત્વપૂર્ણ ખુલાસાઓ અત્યારે થઈ રહ્યા છે. આ વચ્ચે આપને જણાવી દીધું કે નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસ મામલે કર્ણી સેનાના કાર્યકરો નિત્યાનંદ આશ્રમમાં પહોંચ્યા છે. મહત્વની વાત છે કે અહીં બાળકોની પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હતી, સાથે જે આક્ષેપો અંદર જે ગુરુકુળમાં બાળકો હતા બહાર આવ્યા બાદ તેઓએ કર્યા છે. તેઓનું કહેવું છે કે તેમની પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હતી, ખોટા કામો ત્યાં થાય છે અને ખાસ તો શારીરિક શોષણ પણ તેમનું અહીં થતું હોવાની જાણકારી મળી રહી છે. આશ્રમમાં તેઓએ હોબાળો મચાવ્યો છે. કર્ણી સેના નિત્યાનંદ આશ્રમ હાથીજણ ખાતે તેઓ પહોંચ્યા છે અને કર્ણી સેનાના તમામ લોકો આશ્રમની અંદર પહોંચીને હોબાળો મચાવી રહ્યા છે. આશ્રમની અંદર આપને જણાવી દઈએ કે જે રીતે બે દિવસથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, એક યુવતી છે તેના માતા પિતાએ અહીં પોલીસ સ્ટેશન સુધી જવાનો વારો આવ્યો છે. તેમના બે બાળકો જે છે તેમને બહાર આશ્રમવાળાઓએ મોકલી દીધા છે, પરંતુ તેઓએ પણ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. મહત્વની વાત છે કે તેને લઈને હવે કર્ણી સેનાના જે કાર્યકરો છે તેઓ હોબાળો મચાવી રહ્યા છે. જે આશ્રમ છે તેની અંદર તેઓ પહોંચ્યા છે. આશ્રમની અંદરના દ્રશ્યો આપ જોઈ શકો છો. કર્ણી સેનાના જે કાર્યકરો છે આશ્રમમાંથી યુવતી ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે. ત્યારબાદ હવે જે કર્ણી સેનાના જે કાર્યકરો છે તે સક્રિય બને છે અને જે કર્ણી સેનાના કાર્યકરો છે તે અંદર ઘૂસ્યા છે અને યુવતી ક્યાં છે તેના પ્રશ્નો કરી રહ્યા છે. જે આશ્રમના જે કેટલાક સંચાલકો છે તેઓની સાથે વાત કરવાની કોશિશ કરીશું. કર્ણી સેનાના જે કાર્યકરો છે તેઓ પાસે જાણું આપ કિસ ઉદ્દેશ્ય સે યહાં આયે, ક્યા કરના ચાહતે હૈ? યહાં પે જો લડકી કો રખા ગયા હૈ વો લડકી મુજે યહાં પે નંદિતા ચાહિયે. અગર આજ આશ્રમ મે અગર વો લડકી નહીં લાઈ ગઈ યે પૂરે આશ્રમ કો મેં આગ લગા કે હમ પૂરી ટીમ આગ લગા દેંગે પૂરે કી પૂરી. કાનૂની કાર્યવાહી ભી કર સકતે લો એન્ડ ઓર્ડર હાથ મે કયો? હમારી બહેન કો હમ નહીં બચા સકતે? ભાવ હો ક્યા બોલ રહે? બોલે તુમ્હારી આંકડો જોઈ રહ્યો છો કે જે નંદિતા છે તે ક્યાં છે તે પૂછ રહ્યા છે, શોધવા માંગી રહ્યા છે. જે કર્ણી સેનાના જે કાર્યકરો છે તેઓ પ્રશ્ન કરી રહ્યા છે કે ક્યાં છે નંદિતા. જે યુવતી છે દક્ષિણ ભારતના પરિવારની જે યુવતી છે તે લાંબા સમયથી અહીં ગુમ હતી અને આશ્રમના સંચાલકોએ તેની ગોંધી રાખી હતી અને આજે એક નવો ઘટસ્ફોટ થયો છે કે જે પરિવારની વાત કરવામાં આવે છે તેના જે સંતાનો હતા તે પૈકીના જે બે સગીર સંતાનો હતા તેઓને પણ અહીં ગોંધી રાખવામાં આવતા હતા અને છેલ્લા 3 વીકથી જે ગેરકાનૂની રીતે તેઓનું શારીરિક શોષણ પણ કરવામાં આવતું હોવાનું કહેવામાં આવતું હતું. પરિવારજનો તથા જે વકીલ છે તેઓ હાલ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે, પરંતુ હવે બીજી બાજુ જે કર્ણી સેનાના કાર્યકરો છે તેઓ અહીં પહોંચ્યા છે. જય ભવાનીના નારા સાથે તેઓ અહીં પહોંચ્યા છે અને હવે અત્યાર સુધી પોલીસ પ્રોટેક્શન રહેતું હતું તેને કારણે જે અહીં કોઈ પણ વ્યક્તિ ઘૂસી શકતી ન હતી. 2 દિવસ પૂર્વે પોલીસ પણ અંદર નહોતી આવી શકતી, પરંતુ કર્ણી સેનાના જે કાર્યકરો છે તેઓ અહીં પહોંચવામાં સફળ રહ્યા છે અને એટલો આક્રોશ દેખાઈ રહ્યો છે કે જો આ યુવતી છે તેઓને નહીં બતાવે તો તેઓ કોઈ પણ કરી શકે છે. ગઈકાલ રાત સુધી તો અહીં પોલીસ પ્રોટેક્શન હતું, પરંતુ હવે જે પોલીસ પ્રોટેક્શન નહીં હોવાને કારણે હવે આ કાર્ય જે કર્ણી સેનાના જે કાર્યકરો છે તે અંદર ઘૂસવામાં જરૂરથી સફળ રહ્યા છે, પરંતુ હવે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અહીં જોખમાય તેવી શક્યતાઓ લાગી રહી છે. આજે છે દરવાજો ખોલાવવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કર્ણી સેનાના જે કાર્યકરો છે તે આશ્રમના જે દરેકે દરેક ખૂણાની ચકાસણી કરશે કે જે યુવતી છે તે ક્યાં છે તેઓને સામે લાવવામાં આવે અને યુવતી કોની પાસે છે, કોની શરણમાં છે, સુરક્ષિત છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. માંગ કરી રહ્યા છે કે જે યુવતી છે જે નંદિતા છે તે અમારી બહેન છે અને તેને સલામત રીતે બહાર લાવવામાં આવે અને અમે આશ્રમમાંથી લઈ જઈશું. દક્ષિણ ભારતનો જે પરિવાર છે તેઓ સતત છેલ્લા કેટલાય દિવસોથી કાનૂની રાહે પણ પોતાની દીકરીને શોધી રહ્યા છે. વકીલ મારફતે CWC માં અને પોલીસ મથકમાં પણ અરજી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ન તો પોલીસ સામે આ દીકરીને લાવવામાં આવી છે ન તો પરિવારજનોને સોંપવામાં આવી છે. ગઈકાલે પોલીસ દ્વારા આ જે નંદિતા છે જે દીકરી છે તેનું નિવેદન વિડીયો કોલિંગ દ્વારા અથવા તો જે સોશિયલ મીડિયા થકી લેવામાં આવ્યું હતું, પરંતુ તેને સામે લાવવામાં નથી આવી રહી. આશ્ચર્યજનક રીતે હવે આજે કર્ણી સેનાના જે કાર્યકરો છે તેઓ છેક સુધી કે જ્યાં આ આશ્રમનો ભાગ છે DPS કેમ્પસની અંદર આ આશ્રમનો ભાગ છે ત્યાં સુધી પહોંચવામાં સફળ રહ્યા છે અને હવે જે આશ્રમની અંદર રાખવામાં લોકોને રાખવામાં આવે છે તેવી જગ્યા ઉપર રાખવામાં આવે તેવી શક્યતાઓ છે. અરે હા લોકોને બતાવો. તો હાલ આપણે સીધી તસવીરો નિત્યાનંદ આશ્રમથી બતાવી રહ્યા છે અમારા સંવાદદાતા અને કેમેરા પર્સન જે રીતે અહીં
ત્યાંથી જે રિપોર્ટ છે તે બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો તે રીતે કરણી સેનાના જે તમામ કહી શકાય કે લોકો છે તેઓ અહીં આશ્રમની અંદર પહોંચી ગયા છે. આ પહેલા કોઈ પણ વ્યક્તિ આશ્રમની અંદર પહોંચવામાં સફળ નહોતું રહ્યું. જે ગુફા એક રીતે અહીં બનાવવામાં આવી છે ત્યાં પણ કરણી સેનાના જે લોકો છે તે પહોંચ્યા છે. મહત્વની વાત છે કે જે આક્ષેપો અહીં કરવામાં આવ્યા છે. નંદિતા કહાં પે સવાલ પૂછે, નંદિતા કહાં પે? નંદિતા યહી આશ્રમ મેં હી હૈ. આશ્રમ એક આશ્રમ સે બહાર હૈ. નંદિતા કહાં હૈ આપ? યે લોગ કહે રહે હૈ, હવે જોઈ રહ્યા છો કે જે આશ્રમના સંચાલકો છે તેઓ મીડિયા સાથે પણ ધક્કા મુક્કી કરી રહ્યા છે. પ્રશ્નો પૂછવામાં આવી રહ્યો. હમ યે જાનના ચાહતે હૈ કે લડકી કહાં હૈ? ઇન લોકો ને વકીલ કે સાથ પોલીસ સ્ટેશન મેં FIR રજિસ્ટર કરવા રહે કે બચ્ચો કા શોષણ હો રહા થા. આ મીડિયાના સંચાલકો સાથે કેવું બેહુદુ વર્તન કરી રહ્યા છે. આજે આ દાદાગીરી છે, આશ્રમના સંચાલકોની આ દાદાગીરી છે કે તેઓ કઈ રીતે મીડિયાના જે બૂમ છે તેઓની પ્રતિક્રિયા લેવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ પ્રતિક્રિયા આપવાને બદલે જે મીડિયાના બૂમ છે તેને દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે. સવાલ યહી હૈ કે નંદિતા જો હૈ વો કહાં પે? નંદિતા જો હૈ વો કહાં પે? કહાં પે હૈ? ક્યું સામને નહીં લાયા જા રહા? ક્યું સામને નહીં લાયા જા રહા? વો ઉસકા જો ભી રીઝન હોગા વો સન્યાસી હૈ. નંદિતા કે જો દો ભાઈ બહેન થે ઓર નંદિતા કે વો જો કરના ચાહતે વો કર સકતે હૈ. હમારા દૂસરા સવાલ પૂછો. નંદિતા કે દો ભાઈ બહેન જો થે ઉનકા શોષણ હો રહા થા યહાં પે. ક્યા શોષણ હો રહા હૈ? उनके पास बाल मजदूरी करवाई जा रही थी, पैसे उड़ाने के लिए लिया जा रहा था. 3 वीक से उनको किडनैप करके रखा गया था. बोलना है बोल सकते हैं. आपका क्या कहना है? क्या ये बात सही है? सही है, बात सही है. सच नहीं. यहाँ कितने बच्चे रहते हैं? कहाँ किस ये ये वो आपको पता था? कितने बच्चे रहते हैं इधर आश्रम में? गुरुकुल है. गुरुकुल में कितने बच्चे रहते हैं आपके पास? मेल भी है, फीमेल भी है. कितने? लगभग 50 है. क्या करवाता है यहाँ? क्या गुरुकुल में? गुरुकुल होती है, वेद पाठशाला होता है. गुरुकुल में गुरुकुल का काम होता है. तो ये लोग जो आश्रम के लोग ही ऐसे बता रहे कि यहाँ इलेक्ट्रिक काम चलता है. आपका आश्रम के लोग नहीं है, हम आश्रम से जुड़े हुए नहीं है. नंदिता क्या छे तेनो आ लोगों पासे प्रश्न नहीं, तेओ करवा शु मांगी रहा छे तेनो जवाब नहीं आपी रहा. मीडिया जे सवाल पूछी रह्यो छे तेना जवाबो पण नहीं. जेनो स्टाफ छे ते जरूर थे यहाँ आवी रह्या छे, परंतु जे करणी सेनाना कार्यकरो छे તેઓ ઘૂસી ચૂક્યા છે. કરણી સેનાના કાર્યકરો જે છે જે આશ્રમ છે તેની અંદર ઘૂસી રહ્યા છે. જે DPS સ્કૂલ છે, DPS સ્કૂલના કેમ્પસની અંદર જ આ જે કરણી સેનાના જે કાર્યકરો છે તેઓ અલગ અલગ ખૂનાઓમાં જે અલગ અલગ રૂમ છે તે રૂમ ઉપર વાત કરે સબ લડક્યા. इधर फोन अलाउड नहीं है, संस्था में तो भी लड़कियां फोन पे बात कर रही है. और बात सिंपल, बात लिखा हुआ है कि फोन अलाउड नहीं है, तो भी इधर हॉस्टल की लड़कियां फोन लेके बात कर रही है. तो उसमें से क्या क्या नहीं हो सकता है हॉस्टल में आप देखिए. हमें कहवा मांगे छे कि हॉस्टल ની બેન ગઈ ગયા કેટલા દિવસ થી બહાર છે. અહીંયા ફોન અલાઉડ નથી તો અહીંયા ફોન યુઝ થાય છે બરોબર. અને અમારે એક જ સિદ્ધાંત છે કે અહીંયા જે છોકરી ખોવાઈ છે અમારી બેન માતા એ પાછી અમને જોઈએ બસ. અહીંયા નિયમો બોર્ડ પર લખવામાં આવે છે તે નિયમોનું પાલન કેમ કરવામાં નથી આવતું? શું માત્ર સામાન્ય જનો અથવા તો વાલીઓ માટે જ આ નિયમો લાગુ પડવાનું કારણ છે? આ જે સ્ટાફ છે તે આ સ્ટાફ છે અને તેઓ અહીં પોતાનું રોજિંદો નિત્યક્રમ કરી રહ્યા હતા તે દરમિયાન જ આ લોકો અહીં પહોંચ્યા હતા. આખિર મેડમ યે બતાઈએ કે જો નંદિતા થી વો કહાં પે અભી હૈ? યે લોગ જો પૂછ રહે હૈ કે નંદિતા યહીં પર હૈ. હમ બાત કરેંગે ના? આપ બતાઈએ આપકા પરિચય. બોલ દીધા હમને, ઓલરેડી બોલ દિયા હૈ. આપસે ભી બાત હુઈ હૈ, એક કેમેરા પે લે લિયા આપને, બાત હો ગઈ. આપકે ઓલરેડી રેકોર્ડેડ હૈ. હમ જબ બાત કર રહે થે તો આપ બીચ સે સામને સે બાત કરને કે લિયે આયે તો હમ બાત કર રહે હૈ તો આપ બતાઈએ કે ક્યા ક્યા પૂછના હૈ આપસે? યહી પૂછ રહે હૈ કે વો હૈ કહાં અભી? અભી હમે યહાં પે નહીં હૈ, હમે માલૂમ નહીં હૈ. ठीक है ना? ये एक फीमेल कैंपस है यहाँ पर. सवाल पूछ लीजिए. ये फीमेल एक ये एक फीमेल कैंपस है, यहाँ पे सिर्फ लड़कियाँ रहती हैं, महिलाएं रहती हैं. आप सब यहाँ पे क्या कर रहे हैं? क्या कर रहे हैं यहाँ पे? आप कवरेज कर रहे हैं जो घट हमने हमको जो घटना घटी है. ये एक हमारे एडमिनिस्ट्रेटर है, एक बच्ची के पेरेंट है, तो यहाँ पे वो एक अकेले रहते हैं. कुछ लोगों के लिए नियम है, आपके स्टाफ के लिए क्यों नियम? आपको यहाँ पे अंदर किसने आने दिया? ये हमारा प्रेमिसेस है.
अगर अंदर यहाँ पे कुछ घटना होती है तो वो घटना कवर कर सकते ना? नहीं, आप पुलिस वाले हैं। मीडिया ने प्रश्न पूछे छे कि वो तो नियमों नु पालन नहीं करी रहा, पर तो त्यो मीडिया ने पूछी रहा छे कि त्यो अही कैंपस में करी रहा। अत्यारे करनी सेना ना जे कार्यकरो छे त्यो पोतानो हंगामो जारी राख्यो छे अने आ लोको ने पूछी रखे नंदित नंदिता हमारी बहन है। यहाँ नहीं जो गुरुकुल की लड़ाई चल रही है, अंदर कुछ आंसर नहीं करना चाहिए। प्लीज बाहर जाइए, हम बाहर आके जो भी आपको पूछना है हम आंसर करेंगे। यहाँ फीमेल बच्चियाँ रहती है, महिलाएं रहती है, प्लीज बाहर जाइए। आपको किसी ने परमिशन नहीं दिया है आने के लिए। यहाँ से कहाँ चलेंगे? जरूरत नहीं है, जिनको जगह पता होना है वो पता होने की जरूरत है। आपके आपके मीडिया के चैनल में टॉप सीक्रेट विषय आपको नहीं बता सकते, ठीक है ना? ऐसा नहीं, आपको जो काम नहीं, नहीं ऐसा एग्जाम्पल दे रहा हूँ, एग्जाम्पल दे रहा हूँ, एग्जाम्पल दे रहा हूँ। जो आपको काम करने के लिए जो आपको इन्फॉर्मेशन दी जाती है उतनी जीत आज। अरे उसके पेरेंट्स जब आपको सवाल कर रहे हैं कि नंदिता कहाँ पे है, तब आप उसके पेरेंट्स को भी नहीं बता रहे? उनके पेरेंट्स को उनके पास उनका फोन नंबर है, सिंपल सी बात है, वो डायल करके पूछ सकती हैं। वो नित्यानंदा मैम फोन पे अवेलेबल है, वो बात कर सकते हैं। आप ऐसा बता रहे हो कि यहाँ पे फोन अलाउ नहीं है, तो वो कैसे बात करेगी? और फिर भी चलो बात नहीं कर सकते, तो नंबर किसी का फोन है? वो तो हमारे अंदर तो नहीं रह रहे। कहाँ है वो? आश्रम को तो पता होना चाहिए ना। पता होना चाहिए कहाँ पर है? आपके स्टूडेंट माता पिता को पता है कहाँ पर है? माता पिता वो लोग बता रहे कि आपने उनको कहीं रखा गया है। करनी सेना ना कार्यकरो पहुंचा बाद पुलिस नो काफलो वहीं पहुंची चुको छे। हाथीजन पुलिस नी टीम अहीं पहुंची હવે આ જે કરની સેના ને જે કાર્યકરો છે તેઓ સુધી પહોંચી રહી છે। હાથીજન પોલીસ ની ટીમ છે તે અહીં પહોંચી છે હવે, અને પોલીસ હવે જે કરની સેના ના જે કાર્યકરો છે તેઓની સાથે વાતચીત કરી રહી છે, પોલીસ કાર્યવાહી કરી રહી છે તેવું બતાવવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી હવે પોલીસ દ્વારા આ જે કાર્યકરો છે તેઓને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે। હવે પોલીસ દ્વારા આ તમામને બહાર કાઢવા પેલી પોલીસ લઈ લો બહાર કાઢવામાં આવી રહ્યા છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખમાય તેવા હેતુથી આ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। જો કે એક વસ્તુ છે કે બે દિવસ પૂર્વે જે પોલીસ હતી તેઓને પણ કલાકો સુધી નહોતી ઘૂસવા દીધી। સીડબ્લ્યુ સેના હવા કાર્યકરો અને એ લોકો પહોંચ્યા હતા, ત્યાર પછી હવે પહોંચ્યા છે। आपको पुलिस पहुंच चुकी है, अभी तक आपको नंदिता का है वो बताया नहीं, अब क्या करेंगे? कानून का सम्मान करते हैं, पुलिस ने हमको कहा है वो कार्रवाई कर रही है। हम बाहर बैठे हैं, हम बाहर बैठे हैं, जब तक नंदिता हमको वापस नहीं दी जाएगी हम यहाँ से नहीं जाएंगे। और अगर नंदिता के लिए जरूरत पड़ी तो यहाँ पे आश्रम भी जलाना पड़े तो जला देंगे हम यहाँ से। आश्रम के जो संचालक है उनसे बात हुई है, और जो आश्रम के संचालक है आपके साथ हमारे साथ भी बहुत सलूकी किए, क्या कहेंगे? आश्रम के संचालक ने ये मुझसे पूछा, नंदिता आपकी क्या लगती है? भाई साहब, नंदिता आप जब राष्ट्रगान करते हो तो आप कहते हो सब हमारे भाई बहन है, और आप मुझसे ये पूछ रहे हो नंदिता हमारी क्या लगती है? नंदिता को आपने छुपा दिया, नंदिता ने क्या किया हमें नहीं पता, हमें हमारी नंदिता वापस चाहिए, मतलब चाहिए अभी यहीं पे। નંદિતા ક્યાં છે? નંદિતા અમને સલામત રીતે જોઈએ, આ આંકડો જોઈ રહ્યા છો, અને હવે આજે પોલીસ પણ અહીં પહોંચી છે, હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોઈએ। સાહેબ, હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? આ લોકો પહોંચ્યા છે તેઓને દૂર કરવા માટે, એમને દૂર કરવા માટેના પ્રયત્નો ચાલુ છે, એમને દૂર આપણે કરી દીધા છે, કેમ્પસની બહાર કાઢવા એમને સમજણ આપેલી છે કે તમે બહાર નીકળો, ભાઈ એમની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે પેલા લોકોની। આજે જે લોકો આવે છે એમની ફરિયાદ નોંધવામાં આવી રહી છે? જનાર્દન શર્મા છે, એ લોકો પોલીસ સ્ટેશન આવેલા છે, અને ત્યાં પોલીસ સ્ટેશને એ લોકો શું કહેવા માંગે છે, એમની શું ફરિયાદ છે, એમનું ડ્રાફ્ટિંગ ચાલુ છે। આ હતા હાથીજન પોલીસ મથકના પીએસઆઈ રાણા, કે જે વિવેકાનંદ નગર પોલીસ મથકના જે પીએસઆઈ છે તેઓ જણાવી રહ્યા છે કે જે દીકરીના પિતા અન્ય બે સંતાનો સાથે જે શારીરિક શોષણ થયું છે તેના આક્ષેપો સાથે પહોંચ્યા છે, ત્યાં ફરિયાદ નોંધવામાં આવી રહી છે, અને પરિવારજનોની માંગ મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે કે કરની સેનાના જે કાર્યકરો છે તેઓને જે પોલીસના અધિકારીઓ દ્વારા સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે કાયદો હાથમાં ન લેવામાં આવે, કાનૂની રીતે આમે પણ આ વિસ્તારની અંદર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરિવારજનોની જે માંગ છે તે મુજબ ગુનો નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। પરંતુ હવે કરની સેનાના કાર્યકરો કહેશે કે અમે કાનૂનનું સન્માન કરીએ છીએ અને
જ્યાર સુધી આ દીકરીને તેઓની સામે લાવવામાં નહીં આવે અને કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાર સુધી તેઓ આ ગેટની બહાર બેસે. અને હવે આ જે કરની સેનાના કાર્યકરો છે તેઓ જે આશ્રમનો ગેટ છે તે ગેટની આગળ જ હવે ધરના માટે બેસી ગયા છે, ધરણા શરૂ કરી દીધા છે. જો નંદિતા છે તે નહીં મળે તો હવે કાર્યવાહી ધરણા સહિતની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. જે ડીવાયએસપી સરડા છે તેઓ પણ હવે અહીં પહોંચ્યા છે અને હવે તેઓ માંગ કરી રહ્યા છે. હવે શું કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખમાય તે હેતુથી હવે સિનિયર અધિકારીઓ પણ અહીં પહોંચી રહ્યા છે. અન્ય જે પોલીસના અધિકારીઓ છે તેઓ પણ પહોંચી રહ્યા છે. કે વિવેકાનંદ નગર પોલીસ મથકના જે અધિકારીઓ છે તેઓ સલામત રીતે આ તમામ જે કરણી સેનાના કાર્યકરો છે તેઓને બહાર કાઢવામાં સફળ રહ્યા છે. અને જે આશ્રમની અંદર કોઈ અનિચ્છનીય ઘટના નથી ઘટી તે માટે અનિચ્છનીય ઘટના કોઈ નથી ઘટી તે એક સારી બાબત છે. પરંતુ પોલીસ લગભગ 10 મિનિટ પછી અહીંયા તાત્કાલિક અસરથી પહોંચી ચૂકી હતી. અને જે રીતે હંગામો થયો છે અને હવે કરની સેનાએ આ મામલાની અંદર ઝંપલાવ્યું છે કે જે દીકરી ગુમ થવાનો મામલો છે તેને ગંભીર રૂપ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને હવે એક આંદોલનનું રૂપ લઈ રહ્યા છે. જે સ્વામી નિત્યાનંદનો આશ્રમ જે છે અગાઉ પણ અનેક રીતે અનેક વિવાદોમાં હતો, પરંતુ હવે જે રીતના કરની સેનાએ ઝંપલાવ્યું છે અને જે રીતે તેઓ માંગ કરી રહ્યા છે કે જે દીકરી છે તેઓને અહીં સલામત રીતે બહાર લાવવામાં આવે. કરની સેનાના જે કાર્યકરો છે તેઓનો આક્ષેપ છે, તેઓનું માનવું છે કે જે દીકરી છે તે અહીં જ છે. અત્યાર સુધી આ જે શર્મા પરિવારની જે દીકરી હતી તે ગુમ હતી તે મામલે કાર્યવાહી અને તપાસને તે તમામ બાબત હતી સામે. પરંતુ આજે એક વધુ એક ઘટનાક્રમ ઉમેરાયો છે. આ ઘટનાક્રમની અંદર એક કડી ઉમેરાય છે અને આ આશ્રમની અંદર જે 2 બાળકો રહેતા હતા તેઓની સાથે પણ શારીરિક અડપલા એક જે દીકરી છે તેની સાથે કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. અને જે એક દીકરો છે તેઓની સાથે પણ એ જ પ્રકારના બાળમજૂરી સહિતના કૃત્યો કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.